ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. સર્વે ભવંતુ સુખિન, સર્વે સંતુ નિરામ્યા. જ્યારે જ્યારે મોટું સંકટ આવે ત્યારે ઋષિ મુનિઓ અને રાજાઓએ કષ્ટભજન દેવ હનુમાનજીની સ્તુતિ પૂજા અર્ચના કરી હતી તેવું પુરાણોમાં પણ વર્ણન છે. યાત્રાધામ ભૂરખિયા હનુમાનજી મહારાજ સ્વયં પ્રાગટ્ય છે અને શ્રદ્ધાનું પ્રતીક છે. તારીખ 27/4/2021 મંગળવારના રોજ હનુમાનજી જયંતિનો અવસર ખૂબ ધામધૂમથી ઉજવાય છે ત્યારે ભૂરખિયા હનુમાનજી મંદિર ખાતે સમસ્ત ગ્રામજનો, પૂજારી પરિવાર અને ટ્રસ્ટી મંડળ દ્વારા કષ્ટભજન દેવ હનુમાનજી દાદાનો મારુતિ યજ્ઞમાં કોરોના મહામારીમાં સૌનું સ્વાસ્થ્યનું રક્ષણ કરવા અને નિરોગી રહે તેવા ઉમદા અને સુદૃઢ નિર્ણય કરી પવિત્ર જળ અને દૂધ મિશ્રી દ્રાવણનું બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરી
કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.